હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હું મહેશ પટેલ વિઝન જીપીસી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે છે ત્રીસ એપ્રિલ અને આજના લેક્ચરની અંદર આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો આપણે જે કરંટ અફેરના લેક્ચર અપલોડ કરીએ છીએ એની અંદર આપણે ચર્ચામાં રહેલી બાબત અને એને લગતા ફેક્ટ ડેટા અને એને સિવાય એને સ્ટેટિક જી કે પણ આપણી વિડીયોની અંદર આવરી લે છે જેથી આવનારી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ આ સિવાય મિત્રો આપણી ચેનલ પર કાયદાની લેક્ચર સિરીઝ અને ક્વિઝ સિરીઝ પણ શરૂ છે જો એ વિડીયો તમે જોયા ના હોય તો જોઈ લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની તો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી સરકારે કયા દેશોમાંથી એકવીસ રેડી ટુ યુઝ એટલે કે તરત જ વાપરી શકાય એવા ઓક્સિજન પ્લાન્ટને આયાત કરવાની જાહેરાત કરી છે તો એની અંદર જવાબ આવશે ફ્રાન્સ ફ્રાન્સ પાસેથી દિલ્હી સરકારે જે રેડી ટુ યુઝ જે ઓક્સિજનના પ્લાન્ટ છે એ આયાત કરવાની જાહેરાત કરી છે તમે અંદર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જોઈ શકો છો વાત કરીએ એના વિશે તો દિલ્હીના જે આમ આદમી પાર્ટીના સરકાર જે છે એમાં ઓક્સિજન સંકટને દૂર કરવા માટે આગામી એક મહિનામાં રાજધાની એટલે કે આપણે દિલ્હીની અંદર ઓક્સિજન પ્લાન્ટ જે ચુમ્બાળીસ છે તે ચુમ્બાળીસ જેટલા ઓક્સિજન પ્લાન્ટ જે સ્થાપવા જઈ રહ્યા છે અને આ માટે વિદેશથી પણ મદદ લેવામાં આવી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી જે છે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ફ્રાન્સથી ઉપયોગમાં લેવાતા એકવીસ ઓક્સિજન પ્લાન્ટની આયાત કરી રહ્યા છીએ અને તેઓ તરત જ ઉપયોગ કરી શકાય છે એટલે કે જે આ પ્લાન્ટ આયાત કરવામાં આવી રહ્યા છે એ રેડી ટુ યુઝ હોય છે એટલે કે તેને તરત જ વાપરી શકાય છે ત્યારબાદ આ વિવિધ હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે અને આ તે હોસ્પિટલમાં ઓક્સિજન સંકટને ઉકેલવામાં મદદ કરશે મિત્રો કોરોનાના કારણે ઓક્સિજનની બહુ જ અછત જોવા મળી રહી છે તેની પૂર્તિ કરવા માટે દેશ વિદેશમાંથી પણ આપણે ઓક્સિજનની આયાત કરવી પડે છે તો ઓક્સિજનની વેલ્યુ હાલ કેટલી વધી ગઈ છે એ તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે કેજરીવાલે જણાવ્યું હતું કે આગામી એક મહિનાની અંદર જ ચુમ્માલીસ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે અને એવી અપેક્ષા છે કે આ આઠ પ્લાન્ટ જે છે એ ત્રીસ એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે જ્યારે દિલ્હી સરકારના પ્લાન્ટ જે છે એ છત્રીસ પ્લાન્ટ લગાવી રહી છે કે જેમાંથી એકવીસ પ્લાન્ટ ફ્રાન્સથી આવી રહ્યા છે અને બાકીના જે પંદર પ્લાન્ટ છે એ આપણા દેશના જ છે ત્યારબાદ વાત કરીએ કે આ સાથે દિલ્હી સરકારે બેંગકોકથી પણ અઢાર ટેન્કર આયાત કરવાનું નક્કી કરશે અને આ ઓક્સિજનના ટેન્કર માટે જે છે એ બુધવારથી આવવાના શરૂ થશે એમ જે દિલ્હી સરકારના જે કેજરીવાલ સાહેબ છે એમને જણાવ્યું હતું અને એમને કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારની વિનંતી કરી રહ્યા છીએ કે આ માટે એરફોર્સ જે છે એના વિમાન જે છે એમની મદદ કરે અને તેથી ઝડપી કામ થઈ શકે અને તેઓ કહે છે કે સરકાર જે છે એ સકારાત્મક વલણ ધરાવે છે કેન્દ્ર સરકાર તો એમની મદદ પણ જરૂરથી થઈ જશે તમે ઇમેજની અંદર ઓક્સિજન સિલિન્ડર અને જે પ્લાન્ટ છે છે ઓક્સિજન કરવાનો એ જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નવલકથા કે જેનું નામ છે વેર અબાઉટ આ કોણે લખી છે તો એના લેખકનું નામ અથવા તમે જણાવો તો એની અંદર જવાબ આવશે ઝુંપા લાહેડી તમે ઇમેજની અંદર જે ઝૂંપા લાહેડી જે છે એમને જોઈ શકો છો વાત એમની વિશે તો ઝુંપા લાહિડ જે છે એ એમનો જન્મ ઓગણીસ સોરી અગિયાર જુલાઈ ઓગણીસો ને સુડસઠની અંદર થયેલો હતો અને તેઓ એક ભારતીય અમેરિકન છે એટલે કે જે ઇન્ડો અમેરિકન કહેવાય તે એવા છે તો ભારતીય અમેરિકન છે તો એમની પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ છે જેનું નામ છે ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ જે ઓગણીસો ને નવ્વાણું ને બે હજારમાં નવલકથા માટે પુલિઝર પુરસ્કાર એનાયત થયો હતો આજે એમની નવલકથા છે ઇન્ટરપ્રિટર ઓફ એમના માટે એમને પુરસ્કાર પણ એવોર્ડ થયેલો છે એનાયત થયેલો છે વાત કરી કે એક જે ફિલ્મ તેમની પ્રથમ હતી તે નવલકથા છે જેનું નામ છે નેમસેક જે બે હજાર ત્રણની અંદર રિલીઝ થઈ હતી એ પણ એમની નવલકથાની ઉપર જ એમની ફિલ્મ બનાવવામાં આવેલી હતી ત્યારબાદ વાત કરીએ એમના વિશે તો તે જે એમને જન્મથી જ તેમનું નામ નિલંજના સુદેશા છે અને તેમના જણાવ્યા અનુસાર આ બંને તેમના સારા નામ છે પરંતુ તે ફક્ત તેમની અટક જે ઝુંપા છે તેના દ્વારા તેઓ ઓળખાય છે ત્યારબાદ વાત કરીએ કે અમેરિકન રાષ્ટ્રપતિ જે છે પહેલાં હતા જે બરાક ઓબામા સાહેબ એમના દ્વારા આર્ટ્સ એન્ડ હ્યુમિનિટીઝ પર રાષ્ટ્રપતિની કમિટીના સભ્ય તરીકે પણ એમની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દાદુ દાદુદાન પ્રતાપદાન ગઢવી કોણ હતા કે જેમનું એપ્રિલ મહિના એટલે કે તાજેતરની અંદર જ એમનું નિધન થયું છે તો એની અંદર જવાબ આવશે કે તેઓ ગુજરાતી કવિ અને લોક ગાયક હતા તમે એમેજની અંદર દાદુદાન પ્રતાપદાન કડવી સાહેબને જોઈ શકો છો વાત કરી એમના વિશે તો તેઓ પ્રખ્યાત ગુજરાતી કવિ અને લોકગાયક દાદુદાન કડવી જે છે એમની એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો એટલે કે તેઓ એંસી વર્ષ સુધી પોતે જીવ્યા છે અને તેમનું તાજેતરમાં નિધન થયું છે તેઓ જે છે એ કવિ દાદા તરીકે પણ જાણીતા હતા અને તેમણે લગભગ પંદર જેટલી ગુજરાતી ફિલ્મો માટે ગીત ગાયા છે અને લખ્યા છે ગીતો લખ્યા છે સોરી ગાયા નથી પરંતુ તેમણે ગીતો આપેલા છે લખીને ત્યારબાદ વાત કરીએ કે બે હજાર એકવીસમાં તેમને સાહિત્ય અને શિક્ષણમાં ફાળો આપવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં પણ આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બોલિવૂડના કયા પ્રખ્યાત ફિલ્મ સંપાદક અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા જેમનું તાજેતરમાં નેવ્યાસી વર્ષની વયે નિધન થયું છે તો એમનું નામ જણાવો તો એમનું નામ છે વામન ભોંસલે તમે ઈમેજની અંદર વામનજીને જોઈ શકો છો વાત કરીએ વામનજી વિશે તો તેઓ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ફિલ્મ સંપાદક વામન ભોંસલે જે છે એમનું નિધન થયું છે એમનું કારણ એ જ હતું કે વધતી ઉંમરને કારણે થતી સમસ્યાના કારણે વામનજીનું નિધન થયું છે એમના વિશે થોડી વધુ જાણકારી મેળવીએ તો તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જે છે એ રાજ ગોસલા ખોસલાની ફિલ્મ જેનું નામ છે દો રસ્તાથી ઓગણીસો ને ઓગણ અંદર કરી હતી તેમણે હિન્દી સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં સંપાદિત કરી છે જેમ કે મેરા ગાઉ મેરા દેશ બીજું છે ઇંતેકામ ત્યારબાદ છે ઇન્કાર મોસમ આંધી દોસ્ત કર્જ હીરો સોદાગર અને ગુલામ જેવી વગેરે ફિલ્મોની અંદર તેનું પોતાનું જે સંપાદન કરેલું છે ત્યારબાદ તેઓએ વર્ષ બે હજાર બેમાં તેઓ કામથી નિવૃત્ત થયા હતા એટલે તેમને કામમાંથી રિટાયરમેન્ટ થઈ ગયા હતા અને વામનજી છે એમને ઓગણીસો સિત્યોતેરની વર્ષની અંદર આવેલી ફિલ્મ કે જેનું નામ હતું ઇન્કાર એ ફિલ્મ સર્વશ્રેષ્ઠ સંપાદકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલો હતો ત્યારબાદ વાત કરીએ આગળનો પ્રશ્ન કે રાષ્ટ્રીય કોમોડિટી એન્ટર સોરી રાષ્ટ્રીય કોમોડિટી અને ડેરિવેટિવ્સના એમડી અને સીઈઓ કોણ બન્યા છે તો એની અંદર જવાબ આવશે એ છે એમનું નામ છે અરુણ રાસ્તે તમે ઇમેજની અંદર અણુ રાસ્તેજીને જોઈ શકો છો વાત કરીએ કે ભારતીય સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એટલે કે સીબી એ જે છે એ અરુણ રાસ્તેજીની નેશનલ કોમ્યુનિટી એન્ડ ડેરેવિટિવ એક્સચેન્જ લિમિટેડ એટલે કે એનસીડીઈ એક્સના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી તરીકેની સોરી અધિકારી તરીકેની તેમણે નિમણૂક કરી છે કે જે આવતા પાંચ વર્ષ સુધી પોતાની સેવા કરશે આપશે ત્યારબાદ વાત કરીએ કે તેઓ વિજયકુમારની જગ્યા લેશે ત્યારબાદ આપણું આગળનો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળમાં વિમાનવાહક કે જેનું નામ છે આઈએનએસ વિક્રાંત વિક્રાંત જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ જે વિમાનવાહક જહાજ છે એ કોણે વિકસાવ્યું છે તો એની અંદર જવાબ આવશે કે આઈએનએસ વિક્રાંત જે છે એ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તમે ઇમેજની અંદર આઈએનએસ વિક્રાંતને જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે આઈએનએસ વિક્રાંત જે છે એ વિમાન એટલે કે એરક્રાફ્ટ કરિયર કહે છે કે વિમાન વાહક જેને કહી શકાય જેની અંગ્રેજીની અંદર એરક્રાફ્ટ એરક્રાફ્ટ કરિયર કહી શકાય છે કે આ જે વિમાન જહાજ છે વિમાન વાહક એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે અને જેનો ઉપયોગ તરતા વિમાનની જેમ કરવામાં આવે છે અને તે છે એ ઘણા લડાકુ વિમાનોને રાખ એટલે કે જે પાણી હોય એની પર સપાટી પર તરે છે એટલે કે જે આ જે શીપ તમે જોઈ રહ્યા છો ઇમ્બિડની અંદર એ જે ફાઇટર એરક્રાફ્ટ હોય છે એને પોતાની પર સવર કરી અને પાણીની અંદર તરી શકે છે અને તે આ જહાજ જે છે એ એના પર એક રનવે બનાવેલો હોય છે જ્યાંથી જે લડાકુ વિમાન હોય એ પોતે ત્યાંથી ટેક ઓફ કરી શકે છે અને ત્યાં જ લેન્ડિંગ પણ કરી શકે છે તમે જો ઇમેજની અંદર અહીંયા જોઈ શકો છો કે આ એક પ્રકારનો રનવે બનાવે છે અહીંયા લેન્ડિંગ થાય અને અહીંથી ટેક ઓફ પણ કરી શકે છે તો આ પ્રકારનું એક મોટું જહાજ હોય છે જેનું નામ છે આઈએનએસ વિક્રાંત મિત્રો આઈએનએસનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેવલ શીપ તે તમે ધ્યાન રાખી શકો ત્યારબાદ વાત કરીએ એના વિશે તો કોચિન શિપયાર્ડની વાત કરવામાં આવે તો કોચિન શિપયાર્ડ જે છે એની જે છે ઓગણીસો ને બોતેરમાં ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની તરીકે સામેલ કરવામાં આવ્યું હતું અને કંપનીને છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ઉદ્યોગમાં અગ્રેસર તરીકે ઉભરી આવેલું છે ત્યારબાદ વાત કરીએ કે આ યાર્ડ જે છે એ ભારતના સૌથી મોટા વહાણોનું નિર્માણ કરે છે અને એનું સમારકામ એટલે કે રિપેરિંગ પણ કરે છે તમે ઇમેજની અંદર એનો લોગો છે એ જોઈ શકો છો અમિતાભ ઘોષ તમે ઇમેજની અંદર અમિતાભ ઘોષજીની જોઈ શકો છો વાત કરી કે અંગ્રેજીના જાણીતા લેખક અમિતાભ ઘોષ છે એમને આ વર્ષે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવશે અને જ્ઞાનપીઠ એવોર્ડની પસંદગી સમિતિની બેઠક મળી હતી આ દરમિયાન ઘોષજીને ચોપ્પનમું જ્ઞાનપીઠ એવોર્ડ મળવા જઈ રહ્યો છે અને એ એવોર્ડ આપવાનો નિર્ણય પણ આ બેઠકની અંદર લેવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ કે કોલકાતામાં અગિયાર જુલાઈ ઓગણીસો છપ્પનના રોજ જન્મેલા ઘોષ તેમનું ઉચ્ચ શિક્ષણ દિલ્હી યુનિવર્સિટી સેન્ટર કે જે સ્ટીફન્સ કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનો ઇકોનોમિક્સમાંથી મેળવેલું હતું અને તેઓ તેમની પ્રથમ નવલકથા છે એનાથી જાણીતા બન્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા દેશમાં

ફરીથી શરૂ કરવા માટેની મંજૂરી આપી છે તો એની અંદર જવાબ છે કે તમિલનાડુ રાજ્યમાં જે આવેલું છે વેદાન પ્લાન્ટ એને ફરીથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તામિલનાડુ રાજ્ય વિશેની તો તામિલનાડુ જે છે એની રાજધાની છે રાજધાની જે છે એ છે ચેન્નાઈ અને તેના વર્તમાન મુખ્યમંત્રી જે છે તામિલનાડુના એ છે પલાની સ્વામી તમે હિમેદની અંદર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તામિલનાડુના રાજ્યપાલ જેવું છે બનવારીલાલ પુરોહિત એમને પણ તમે અંદર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે તમિલનાડુની અંદર

વાત કરીએ કે અઠાવીસ એપ્રિલ એડિશનલ જજ સિંહ કપૂરને છત્તીસગઢ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી અને મંત્રાલયે છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ શરદ કુમાર ગુપ્તાજીના રાજીનામાની પણ જે સૂચના આપી હતી મિત્રો ત્યારબાદ વાત કરી છત્તીસગઢ રાજ્ય વિશેની થોડીક માહિતી તો છત્તીસગઢ જે છે એની રાજધાની જે છે એ રાયપુર છે ત્યારબાદ છત્તીસગઢના મુખ્યમંત્રી વર્તમાનમાં છે ભૂપેશ બધેલ તેમની ઇમેજની અંદર જોઈ શકો છો ત્યારબાદ છત્તીસગઢના જે રાજ્યપાલ છે એમનું નામ છે અનસુયા ઉકે એમને પણ તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે છત્તીસગઢમાં કુલ પંદર જેટલા જિલ્લાઓ છે અને છત્તીસગઢ જે સોરી છત્તીસગઢ જે છે એ કુલ સાત રાજ્યોની સીમાઓને સ્પર્શે જે આ પ્રમાણે છે એક છે મધ્યપ્રદેશ બીજું ઉત્તરપ્રદેશ ત્રીજું ઝારખંડ છે ચોથા નંબર પર ઓરિસ્સા પાંચમા નંબર પર આંધ્રપ્રદેશ છઠ્ઠા નંબરે તેલંગાણા અને સાતમું છે મહારાષ્ટ્ર તો આ હતી છત્તીસગઢ રાજ્ય વિશેની જો થોડીક માહિતી તો મિત્રો આ હતા આજના આપણા કેટલાક મહત્વના પ્રશ્નો કે જે આવનાર એક્ઝામની અંદર તમને ખૂબ જ આઈએમપી સાબિત થઈ શકે છે અને આમાંથી લગતો કોઈપણ પ્રશ્ન પૂછાય તો તમને સો ટકા આવડવો જોઈએ તો મિત્રો લેક્ચર તમને સારું લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને શેર કરવાનું ના ભૂલતા આ સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો અને જો તમને લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી ચેનલ છે વિઝન જીપીસી ટેલિગ્રામ ચેનલ એમાં જોઈન થઈ શકો છો આ સિવાય તમે આપણને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે છે જેનું નામ છે વિઝન જીપીસી ત્યાં પણ અમને ફોલો કરી શકો છો અને ફેસબુક ગ્રુપ પણ ચાલી રહ્યું છે જેનું નામ છે વિઝન જીપીએસસી ગ્રુપ તમે સર્ચ કરશો તો તમને ગ્રુપ મળી જશે એમાં પણ તમે એડ થઈ શકો છો જેથી તમને આમના નવા વિડીયો અપડેટ અને મટિરિયલ્સ મળતું રહે મિત્રો આપણી ચેનલ પર આવનારી જે પીએસએ અને એ એસએન એક્ઝામ છે એના માટે પણ કાયદાની લેક્ચર અને ક્વિઝ સિરીઝ શરૂ છે જો વિડીયો તમે હજી સુધી નથી જોયા તો એકવાર જોઈ લેજો અને એ વિડીયોને પણ શેર અને લાઇક કરવાનું ના ભૂલતા આ સિવાય મિત્રો તમને વિડીયો વિશે કોઈપણ પ્રતિભાવ આપવાની ઈચ્છા હોય તમને વિડીયો પસંદ આવતું હોય અથવા ના પસંદ આવતું હોય તો પણ તમે જણાવી શકો છો આ સિવાય તમે કોઈ વિષયની તૈયારી કરી રહ્યા છો તો જે તે સબ્જેક્ટના તમારે લેક્ચર અથવા એના મોડલ પેપર જોઈતા હોય એના પણ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો તમે પોતાને પસંદી વિષય હોય એનો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કે સર અમારે આ જે વિષયના લેક્ચર અથવા એના મોડલ પેપર જોઈએ છે તો એ પ્રમાણેના લેક્ચર આપણે ટૂંક સમયની અંદર અપલોડ કરશું તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર